મોટી અને અગત્યની જાહેરાત કરી શકે છે એવું હાલમાં જાણવા મળી રહ્યું છે। ગુજરાત માટે આર્થિક પેકેજની જાહેરાત થવાની શક્યતા સેવવામાં આવી રહી છે। રાજ્યમાં લોકડાઉન અંગે પણ સ્પષ્ટતા કરી શકે છે સીએમ વિજય રૂપાણી। 20 લાખ કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ જાહેર કરીને કોરોના લોકડાઉનને કારણે ભારતનો વિકાસ અટકી ન પડે, લોકો પુનઃ કાર્યરત બનીને અગાઉની જે આપણી કોરોના પહેલાની જે દેશની સ્થિતિ હતી એથી વધુ ઝડપે ભવિષ્યમાં ભારત મહાસત્તા બને ને આગળ વધે એ માટે જાહેરાત કરી આત્મનિર્ભર ભારત। આજે રાજ્ય સરકારે પણ ગુજરાતના નાના માણસો, નાના વેપારીઓ, નાના કારીગરો આ બધાનો વિચાર કરીને એ લોકો પણ છેલ્લા 2 મહિનાથી લોકડાઉનને કારણે એમને પણ ધંધો ઠપ થયો, રિક્ષાવાળા પણ હોઈ શકે, તો આ બધા લોકોને 2 મહિનામાં જે માર પડ્યો છે એમાંથી ઊભા થાય અને આવનારા 6-12 મહિનામાં એ રિકવર થઈ જાય અને આગળ વધે એટલા માટે ગુજરાત સરકારે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની આજે હું જાહેરાત કરું છું। આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના જે અંતર્ગત 10 લાખથી વધુ લોકોને આ સહાય યોજનાનો લાભ મળશે। આપણે જાણીએ છીએ કે એક નાનો માણસ ધોબીનું કામ કરતો હોય, નાનો માણસ વાણંદની દુકાન ચલાવતો હોય, એક નાનો માણસ એ પોતે એક ઇલેક્ટ્રિશિયન તરીકે નાની દુકાન ધરાવતો હોય, કોઈ નાની કરિયાણાની દુકાન ધરાવતો હોય, આ બધા લોકોને પ્રોવિઝન સ્ટોર હોય, કટલેરી સ્ટોર હોય, આ બધા લોકોને ખાલી બીજા રાજ્યોએ 5,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે। 5,000 રૂપિયાથી એ ઊભું ન થઈ શકે, પરંતુ એના હાથમાં મોટા રૂપિયા હાથમાં આવે તો એ ઝડપથી એમાંથી ટર્નઓવર કરીને ઊભા થઈ શકે અને એટલા માટે સરકારે નક્કી કર્યું છે કે 1 લાખ રૂપિયા સુધીની લોન, જે લોનનો માર્કેટ ઇન્ટરેસ્ટ ઓછામાં ઓછા 12% છે, એ લોન માત્ર 2% કોઓપરેટિવ બેન્કો, ક્રેડિટ સોસાયટીઓ અને ડિસ્ટ્રિક્ટ બેન્ક એ બધા લોકોની સાથે અમે વખત મીટિંગ કરીને આ યોજના બનાવી છે, જેમાં આ બેન્કો માત્ર એમની અરજી અને અરજીના આધાર ઉપર એ 1 લાખ રૂપિયા સુધીની લોન જે તે વ્યક્તિને આપશે, જેના ઇન્ટરેસ્ટના માત્ર વ્યક્તિએ 2% વાર્ષિક ઇન્ટરેસ્ટ આપવાનું રહેશે અને બાકીનો જે 6% ઇન્ટરેસ્ટ એ રાજ્ય સરકાર એમનું ચૂકવશે અને એટલે કે એક વ્યક્તિ 1 લાખ રૂપિયાની લોન લે તો સહેજે આપણે 10-12% ગણીએ તો 3 વર્ષે એને 30% જેવું ચૂકવણી કરવી પડે અને એને બદલે માત્ર 3 વર્ષમાં 6% એમને ચૂકવવાના થશે, 2 વર્ષે 2% એમને ઇન્ટરેસ્ટ આપવાનું રહેશે, બાકીનું બેંક સાથેનું વધારાનું 6% લેખે ઇન્ટરેસ્ટ એટલે 18% ઇન્ટરેસ્ટ એ રાજ્ય સરકાર ચૂકવશે। એટલે માણસના આત્માન કહીને કે વાર્ષિક 2% એટલે કાંઈ ન કહેવાય, એ પ્રકારે એમને વગર વ્યાજ। જે પૈસા મળ્યા છે એવી જ કલ્પનાથી એમના હાથમાં પૈસા આવશે, 1 લાખ રૂપિયા જેવી એમાઉન્ટ એમના હાથમાં આવશે અને એ વ્યક્તિ
પોતાનો ધંધામાં આ પૈસાનો ઉપયોગ કરીને પુનઃ એ પાછો પ્રસ્થાપિત થાય. છ મહિના સુધી આ વ્યક્તિને કોઈ પણ હપ્તો કે વ્યાજ ચૂકવવો નહીં પડે. એટલે મોરેટોરિયમ પીરિયડ એ 6 મહિનાનો આપવામાં આવશે. પછી બાકીના જે હપ્તા અને વ્યાજ એ બાકીના સમયમાં ડિસ્ટ્રીબ્યુટ થશે. એટલે પહેલા 6 મહિના એમને એક પણ હપ્તો કે વ્યાજ ચૂકવવો નહીં પડે. બાકીનું જે છે એ બાકીના સ્પાનમાં વહી જશે. અને કોઈ પણ જાતના તારણ વગર, કોઈ સિક્યુરિટી નહીં, કોઈ વાત નહીં, અને એ વ્યક્તિને લોન એની પ્રાપ્ત થઈ જાય. લગભગ અમારી ધારણા છે 10 લાખથી વધુ લોકો આનો લાભ લે. અને આ બેંકો દ્વારા, બેંકોને પણ અભિનંદન આપું છું, કારણ કે કોઓપરેટિવ બેંકો, અર્બન કોઓપરેટિવ બેંક અને ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, ક્રેડિટ સોસાયટીઓ, એ સમાજમાંથી સમાજના આગેવાનો, મોભીઓ એ બેંકના સંચાલન કરે છે. અને એ બધા સંમત થયા છે અમારી સાથે કે અમે વધુને વધુ લોકોને લોનો આપશું. જે રીતે કીધું એમ 2% વ્યાજથી લોન આપશે, 6% સીધા સરકાર ચૂકવી દેશે, અને સંપૂર્ણ વહીવટી આ વ્યવસ્થા નિઃશુલ્ક એ બેંક કરશે. અને બેંકે પણ અમને જે સહકાર આપ્યો છે એ માટે ગુજરાતના તમામ કોઓપરેટિવ બેંકના લોકોને અભિનંદન આપું છું કે આવા સમયે ખરા અર્થમાં સહકાર, એ સાચા અર્થમાં સહકાર લોકોને, નાના માણસોને મદદરૂપ થવા માટે આ લોકોએ કર્યો છે, એમને અભિનંદન આપું છું. લગભગ 5-1000 કરોડ રૂપિયાનું ધિરાણ આ ના મારફત થશે. અને આ પૈસા બજારમાં ફરવાને કારણે, લોકોના હાથમાં આવવાને કારણે લોકો ઝડપથી પ્રસ્થાપિત થાય તેવી અમે લોકોએ વ્યવસ્થા કરી છે. અને આ બેંકો એ વધુ સારી રીતે પ્રત્યેક વ્યક્તિને, છેવાડાના માનવીને ધ્યાનમાં રાખી અને પગભર કરશે. આ યોજના 3 વર્ષ માટેની લોન રહેશે અને સમગ્ર ગુજરાતમાં 220 અર્બન કોઓપરેટિવ બેંકો છે, જેની લગભગ 1000 બ્રાન્ચો રાજ્યમાં અલગ અલગ જગ્યાએ પથરાયેલી છે. એવી જ રીતે 18 ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકો છે, જેની સમગ્ર ગુજરાતમાં લગભગ 400થી વધુ બ્રાન્ચો પથરાયેલી છે. અને ક્રેડિટ સોસાયટીઓની પણ અનેક જગ્યાએ ક્રેડિટ સોસાયટીઓ સ્થાપિત છે. તો ગુજરાતના ખૂણે ખૂણે આ વ્યવસ્થાઓ બની રહેશે. લોકો ત્યાં 3 મહિનાની અંદર આ બધી પ્રક્રિયા પૂરી કરીને પછી પૂરી કરશું. એટલે લોકો ચિંતા પણ ન કરે, આરામથી આ બધી વસ્તુને વિગતવાર નિયમો સાથે જાહેરાત આપીને આપણે આગળ વધવાના છીએ. અને બધા પગભર થાય એટલા માટે સરકારે આ યોજના જાહેર કરી છે. તો જે રીતે રાજ્ય સરકાર દ્વારા પણ મોટી જાહેરાત કરવામાં આવી છે, 1 લાખ રૂપિયા સુધીની લોન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને એ પણ 2% દરે, મતલબ કે વાર્ષિક 2% ના દરે લોન આપવામાં આવશે. અને કોઈ પણ જાતની ગેરંટી વગર 1 લાખ રૂપિયા સુધીની લોન 2% વ્યાજે મળશે. આ પ્રકારની એક મોટી જાહેરાત જે નાના ઉદ્યોગકારો છે એના માટે કરવામાં આવી છે. સહકારી બેંકો, જિલ્લા બેંકોમાંથી આ લોન મળશે, આ પ્રકારનું પણ કહેવામાં આવ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આ વાત કહેવામાં આવી છે. અને 12% બદલે માત્ર ને માત્ર 2% વ્યાજે રૂપિયા 1 લાખ સુધીની લોન ઉદ્યોગો માટે, નાના રોજગાર ધંધા માટે આપવામાં આવશે. 3 વર્ષે 30% બદલે 6% ચૂકવવાના રહેશે. અને 6%ની જે વ્યાજની રકમ છે તે સરકાર ચૂકવશે. 6% વાર્ષિક વ્યાજ સરકાર ચૂકવશે, 18% વ્યાજ રાજ્ય સરકાર ચૂકવશે અને બાકીનું બેંકો ચૂકવશે. આ પ્રકારની જાહેરાત ગુજરાત મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત 6 મહિના સુધી વ્યાજ અથવા તો લોનનો હપ્તો, કોઈ પણ રકમ ભરવાની નહીં રહે, આ બાબતનો એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે જે નાના ઉદ્યોગકારો છે, જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે, તેઓને ખૂબ જ મોટો ફાયદો થઈ શકે છે. 6 મહિના સુધી
કોઈ પણ જાતનો હપ્તો ભરવામાં આવશે નહીં, કોઈ પણ પ્રકારની ગેરંટી વગર રૂપિયા 1 લાખની લોન આપવામાં આવશે. આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી છે. નોંધનીય છે કે હાલમાં જે પરિસ્થિતિ પ્રવર્તી રહી છે કોરોનાને લઈને, જે તમામ લોકો પર મુશ્કેલી આર્થિક સંકટ આવીને ઊભું છે, તો દરેક રાજ્યની રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ જાહેરાતો કરવામાં આવી છે પોતાના રાજ્યના નાગરિકો માટેની. તો એ જ પ્રમાણે ગુજરાતમાં વિજય રૂપાણી દ્વારા પણ આ જાહેરાત કરવામાં આવી છે, એક મોટી જાહેરાત કહી શકાય, આત્મનિર્ભર ગુજરાત યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ચૂક્યા છે. હિરેન, ખાસ જે આજે જાહેરાત કરવામાં આવી છે અત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા, આ જાહેરાત પ્રોપર શું છે અને તેનાથી કેટલા લોકોને કઈ રીતનો સીધો ફાયદો મળી શકશે? હિરેન, આત્મનિર્ભર ગુજરાત આત્મનિર્ભર યોજના જે ગુજરાત યોજના છે તે કેન્દ્ર સરકારના પગલે રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના લગભગ 10 લાખ કરતા પણ વધુ લોકોને આનો લાભ મળશે એ પ્રકારનો દાવો અત્યારે હાલ કરવામાં આવ્યો છે. આખી યોજનાની જો વાત કરીએ તો જે નાના અને મધ્યમ કદના જે ઉદ્યોગો છે ને એના જે કારીગરો ખાસ કરીને જે છે કે જે નાના ઉદ્યોગો ચલાવે છે અથવા તો છૂટક જે નાનો કામ ધંધો કરે છે, વાળ કાપનાર હોય, રિક્ષા ચલાવનાર હોય વગેરે જે કામ કરનારા લોકો છે, એ લોકોને કે નાના ઉદ્યોગો પગભર થઈ શકે, પોતાનું કામ આ છેલ્લા 2 વર્ષથી 2 મહિનાથી જે બંધ પડ્યું છે તે ફરીથી ચાલુ થઈ શકે એ માટે આ યોજના લાગુ કરવામાં આવી છે. ખાસ સહકારી બેંકો જે છે રાજ્યની અંદર આવેલી જે છે સહકારી બેંકો, કોઓપરેટિવ બેંકો, આ તમામ બેંકોનો સહયોગ લઈ અને આ યોજના બનાવવામાં આવી છે. સૌથી મહત્વનું છે કે સંદેશ ન્યૂઝ દ્વારા 8 તારીખે આ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. 8 તારીખે નાણામંત્રીએ તમામ સહકારી આગેવાનો અને સહકારી બેંકોના અગ્રણી લોકો સાથે બેઠક કરી હતી અને તેમના દ્વારા આખી યોજના એ વખતે પ્લાન કરવામાં આવી રહી હતી. આ યોજનાની અંદર જે લોન આપવામાં આવશે નાના ઉદ્યોગકારો જે છે, નાના વેપારીઓ જે છે અને આ પ્રકારના કારીગરો અથવા તો જે ને જરૂર છે એવા લોકોને, આ લોનની અંદર 2% વ્યાજ જે છે એ જે લોન લેનાર વ્યક્તિ છે તેણે ભરવાનું રહેશે. બાકીની 6% વ્યાજ જે છે એ રાજ્ય સરકાર પોતાના ખાતામાંથી સીધી ભરશે, એટલે માત્ર 2% વ્યાજથી જ જે લોકો છે એમને આ લોન મળી રહેશે. સાથે એક અંદાજ જે રાજ્ય સરકાર અત્યારે હાલ લગાવી રહી છે તે આજારે 5000 કરોડ રૂપિયાનું ધિરાણ જે છે એ આ યોજનાની અંદર લોકોને કરવામાં આવશે, જેથી કરીને માર્કેટની અંદર પૈસો ફરતો થાય, માર્કેટની અંદર પૈસો ફરતો થાય તો અર્થતંત્ર જે છે, અર્થવ્યવસ્થા છે તે ધીમે ધીમે પાટા ઉપર આવે તે પ્રકારની યોજના અત્યારે હાલ રાજ્ય સરકાર આ કરી રહી છે. હજુ પણ જરૂર પડશે તો નવી યોજનાઓ અથવા તો લોકો સુધી વધુ પૈસો માર્કેટમાં આવે તે પ્રકારની યોજનાઓ કેન્દ્ર સરકારની સાથે સાંકળી રાજ્ય સરકાર કરી શકે છે. એટલે આ સીધો ફાયદો નાના વેપારીઓ જે છે, નાના ઉદ્યોગવાળા જે લોકો છે અને ખાસ જે રોજે રોજ અને કમાઈને ખાનારા જે ઉદ્યોગ જે નાના વેપારીઓ જે છે કે રોજ પોતાનું ગુજરાન ચલાવવા માટે પૂરતો જે ધંધો કરતા હોય છે તે લોકોને આની લોનથી રાહત મળશે, વ્યાજ ઓછું ભરવું પડશે. એટલે શરૂઆતનો જે અને 2 વર્ષ સુધીનો સમયગાળો આ લોનની અંદર, 3 વર્ષ સુધીનો સમયગાળો આ લોનની અંદર રાખવામાં આવ્યો છે, એટલે કે આ યોજના અંતર્ગત 3 વર્ષ સુધી અમલી રહેશે. જી ચોક્કસ હિરેન, આપ અમારી સાથે લાઈન પર જોડાયેલા રહેશો. તો જે રીતે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા આત્મનિર્ભર ગુજરાત યોજના હેઠળ જે જાહેરાત કરવામાં આવી છે, ખાસ કરીને જે સામાન્ય લોકો છે તેને સ્પર્શે પ્રકારની જાહેરાત કહી શકાય, આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા મનોજ અગ્રવાલ જોડાઈ ચૂક્યા છે. મનોજ, જે નવી યોજનાની જાહેરાત કરવામાં આવી છે એ લોકોને ખાસ કઈ રીતે અત્યારના સમયમાં મદદરૂપ થઈ શકશે એ વિશે જણાવશો? એક આ સૌથી મોટી મહત્વની જે જાહેરાત છે તે સમગ્ર અર્થતંત્રને એક મોટી સંજીવની જે આપવા સમાન છે. બીજું કે જે લોકો જો આવતીકાલથી બજારો ખુલી જશે, જે પ્રમાણે રાજીવ ગુપ્તા સાહેબે કહ્યું બજાર ખુલી જશે, પરંતુ જે મધ્યમ વર્ગ કે જે ગરીબ વર્ગ છે જેમની પાસે આવકનું કોઈ સાધન નથી તો એ ખરીદી ક્યાંથી કરવા જશે, અને હાલમાં અર્થતંત્ર જે સમગ્ર છે તે ઠપ થઈ ચૂક્યું છે. ત્યારે રાજ્ય સરકારની આ યોજના છે ખૂબ જ મહત્વપૂર્ણ પુરવાર થશે. 1 લાખ રૂપિયાની જે લોન છે તેમાં કોઈ પણ જાતની સિક્યુરિટી લેવામાં નહીં આવે એ મહત્વની વાત છે. 6 મહિના સુધી કોઈ પણ હપ્તો કે તેનું વ્યાજ નહીં ભરવામાં આવે એક મહત્વની વાત છે. 5000 કરોડ રૂપિયાનું ધિરાણ રાજ્ય સરકાર આપવા જઈ રહી છે તે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, અર્બન કોઓપરેટિવ બેંક અને ક્રેડિટ સોસાયટીની મદદથી, કારણ કે સમાજના અનેક જે શ્રેષ્ઠીઓ દાતાઓ છે જે આ પ્રકારની ક્રેડિટ સોસાયટી પણ ચલાવી રહ્યા છે અને અર્બન બેંકો અને કોઓપરેટિવ બેંક પણ ચલાવી રહ્યા છે. તો એક મહત્વપૂર્ણ પુરવાર આ સંજીવ. બીજું કે જે લોકોના હાથમાં પૈસા ફરતા થશે, ધંધામાં ફરતા થશે, તો એક આપોઆપ આખા અર્થતંત્રમાં એક તેજી આવશે, એ
एक आ मोटी चेन ने फरीथी जीवंत करवानो एक पुनर्जीवित करवानो आ सौथी मोटो प्रयास राज्य सरकारनो छे अने जी मनोज आप अमारी साथे जोडायेला रहेशो। हालमां कोंग्रेसना प्रवक्ता मनीष दोशी आपणी साथे जोडाई चुक्या छे फोन लाइन पर। मनीष जी, गुजरातना मुख्यप्रधान द्वारा जे जाहेरात करवामां आवी छे आ नवी योजनाने आप कई रीते मूलवो छो? मनीष जी, ગુજરાતમાં ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીની સરકારની જાહેરાતોની નીતિ બહુ રહી, પણ જાહેર હિત બહુ જોવા નથી મળતું। હું આશા રાખું કોરોનાની મહામારી પછી સરકાર પોતે નીતિગત રીતે કંઈક પોતાની પદ્ધતિમાં પણ ફેરફાર કરે। અને જે વાત અત્યારે રાજ્યના મુખ્યમંત્રીશ્રી કરી રહ્યા છે કે નાના લોકોને મદદ કરવાની, ખરેખર સાચા અર્થમાં જો સરકાર પહેલી વખત નાના માણસોને મદદ કરશે તો ગુજરાત સાચા અર્થમાં આત્મનિર્ભર બનશે। કારણ કે આપણે જોયું છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારની હંમેશા નીતિ રહી છે કે મોટા મોટા લોકોને મદદ કરવી, મોટા મોટા લોકોને સરકારી સાધનોનો લૂંટવા દેવાના, એમને મફતના ભાવે જમીન, ટેક્સની રાહત, બધી વસ્તુ આપવાની, અને નાના માણસ ઉપર સૌથી વધુ તકલીફો આવતી હતી। ત્યારે અત્યારે સમયની માંગ છે કે નાના રિક્ષાવાળા, નાના કારીગરો, નાનો વર્ગ, એ લોકોને ફરીથી પુનર્જીવિત એને ઊભા કરવા માટે સરકારે કંઈક વ્યવસ્થા કરવી જોઈએ। હું આવકારું છું એ બાબતે કે સરકારને એટલીસ્ટ કોરોના મહામારી વચ્ચે આ નાના માણસો, કારણ કે અમારા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી પરેશભાઈ દાનાણી અને અમિતભાઈ ચાવડાએ આ સમગ્ર બાબત રજૂ કરી હતી કે નાના માણસોને મદદ કરો, સરકાર એ દિશામાં આગળ વધે અને સાચા અર્થમાં નાના માણસોને મદદ થાય તો જ ગુજરાત ધબકતું થશે। બીજી વાત કે કોઈ પણ ગેરંટી વગર લોન આપવાની વાત કરવામાં આવી છે અને 6% જેટલું વ્યાજ સરકાર ભરશે, આ બાબતને આપ કઈ રીતે જુઓ છો? મનીષજી, મને એમ લાગે છે કે સરકારે આવી 5 વખત જાહેરાત કરી ચૂક્યા છે ભૂતકાળમાં કે લોન મળશે, બેરોજગાર યુવાનોને ગેરંટી વગર લોન આપવાની વાત કરતા હતા। અત્યારે ગુજરાતમાં બિન અનામત આયોગમાં સરકારે જાહેરાત કરી હતી, પછી બી કાગળ ઉપર છે એજ્યુકેશન લોન ગેરંટી વિના આપવાની, જે ભારત સરકારનો અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો નિયમ છે। તોય ગુજરાતનું બિન અનામત આયોગ, ગુજરાત સરકાર લોકોને લોન લેવા જાય ત્યારે એમને ફરજિયાત ગેરંટી આપવી પડે છે, પોતાની મિલકતો આપવી પડે છે। એટલે સરકાર જાહેરાતો બહુ કરે છે પણ જયારે બેંકમાં લોન લેવા જાય ત્યારે બધી ગેરંટી માગી લે છે। હું આશા રાખું સરકાર જે બિન અનામત આયોગમાં જેવું કર્યું હતું તેવો ગોટાળો ન કરે, જે જાહેરાત કરી છે એ પ્રમાણે લોકોને લોન મળે। કારણ કે નાના માણસ આગળ કાગરિયાની તકલીફ હોય છે, નાના માણસને તકલીફ હોય છે। આપણે વિજય માલ્યા 9000 કરોડ લઈ જાય, એના બદલે 9000 રૂપિયા નાના માણસને એમને મળે તો મને એમ લાગે છે કે એનું ભલું થશે અને ગુજરાત ધબકતું થશે। મનીષ, જે રીતના અત્યારે કહેવામાં આવ્યું છે કે જે નાના વેપાર ધંધા ધરાવે છે, જે વાડ કાપવાનો ધંધો કરે છે, જે રિક્ષા ચલાવે છે અથવા તો ધોબી કામ કરે છે, એવા તમામ લોકોને લોન મળી શકશે, પણ અહીંયા હું થોડી ઘણી કમ્પેરિઝન કરવા માંગુ છું બીજા રાજ્યોની, જેમ કે આંધ્રપ્રદેશ સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આવા જે તમામ લોકો છે એના ખાતામાં ડાયરેક્ટ 5000 રૂપિયા જમા થઈ જશે। રાજસ્થાન સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જે વીજ બિલ છે એમાં રાહત સામાન્ય લોકોને આપવામાં આવશે, તો શું આ નાના માણસોના ખાતામાં સીધા 7500 રૂપિયા જમા થાય તો તેઓ પોતાની વસ્તુ અને પોતાના પરિવાર માટે વસ્તુ ખરીદી શકે? અત્યારે 45 દિવસ કરતા વધુ સમય થઈ ગયો છે, વૈશ્વિક મહામારી કોરોના હતી, આપણી તકલીફ ઊભી થઈ ગઈ છે, ધંધા રોજગાર બંધ છે, ત્યારે તેને પુનઃસ્થાપિત કરવા માટે, એટલે કે જે રોજનું લાવીને રોજ ખાય છે, એ ફેરિયા હોય કે નાના દુકાનદારો હોય, એ લોકોને જો સીધી રાહત આપવામાં આવે નાણાકીય, મને એમ લાગે છે કે સરકારે એ દિશામાં વિચારવું જોઈએ। સરકાર ખાલી યોજનાઓ બહુ બહાર પાડે છે પણ એનો હકીકત લાભ લેવા જાય તો એ લાભ મેળવતા નાના માણસોને બહુ તકલીફ પડતી હોય છે। આ સંજોગોમાં આપના માધ્યમથી સંદેશથી પણ હું કહેવા માંગુ છું કે બીજા રાજ્યો જેમ ડાયરેક્ટ, જેમ કે રાજસ્થાન છે, આંધ્રપ્રદેશ છે, અન્ય રાજ્યો જે વ્યવસ્થા કરી છે, પંજાબે સારી વ્યવસ્થા કરી છે નાના વેપારીઓ માટે, તો એ વ્યવસ્થામાં આપણે પણ ગુજરાત કરી શકીએ। આમ તો ગુજરાતની આપણે બહુ ચર્ચા કરતા હોય છે, ગુજરાતને ફરીથી ગતિશીલ લાવવા માટે આપણે આવી રીતે નાના લોકોના ખાતામાં સીધા પૈસા આપીએ અને એને આર્થિક લાભ આપશું તો જ ગુજરાત ધબકતું થશે, ખરીદ શક્તિ વધશે અને અર્થતંત્ર ઊભું થશે। જી, આ ઉપરાંત મનીષજી આપ એવું માનો છો કે જે લોકોની જીવન જરૂરિયાતની બેઝિક વસ્તુઓ છે એ અત્યારે મળવી મોંઘી થઈ રહી છે, કદાચ એમાં થોડી ઘણી અંશે સરકાર રાહત કરી આપે અથવા તો જે જીડીપી છે, બીજા બધા ટેક્સ છે એમાં જો સરકાર થોડી ઘણી અંશે રાહત આપે તો સામાન્ય લોકોને આ તમામ વસ્તુ સ્પર્શી શકે એવું આપ માનો છો મનીષજી? નિશ્ચિતપણે કોંગ્રેસ પક્ષ તરફથી પણ માંગવામાં આવી છે કે 3-3 મહિના સુધી જેવું સત્ર ખુલશે એટલે સામાન્ય અને મધ્યમ વર્ગ માટે સૌથી મોટું શિક્ષણની ફીનો પ્રશ્ન છે, બીજો પ્રશ્ન વીજ બિલનો છે, પાણી વેરો અને વ્યવસાય વેરાનો છે,
આ બધી બાબતમાં સામાન્યને મધ્યમ વર્ગને થોડીક રાહત મળે, વેરામાં રાહત મળે, એને વીજબિલમાં રાહત મળે, શિક્ષણ ફીમાં રાહત મળે, તો મને એમ લાગે છે કે તંત્ર માટે પણ સારું થશે અને ગુજરાતના નાગરિકો માટે પણ સારું થશે. સરકારે અબજો રૂપિયા અને કરોડો રૂપિયાની લોન મોટા ઉદ્યોગપતિઓને આપવાને બદલે નાના લોકોનું ધ્યાન એટલે કે સામાન્ય અને મધ્યમ વર્ગને સીધો જો આવો ટેક્સમાં રાહત આપવામાં આવે તો ઘણા બધા ફાયદા થઈ શકે. અને સાચી રીતે ગુજરાતનું જે આપણે તંત્રને મજબૂત કરવા માંગીએ છીએ, ગુજરાતને ધબકતું કરવા માંગીએ છીએ, એ તો સામાન્ય અને મધ્યમ વર્ગને રાહત આપવાથી જ થઈ શકે. જી, આભાર મનીષજી આપનો મારી સાથે વાત કરવા બદલ. તો જે રીતે એક જાહેરાત કરવામાં આવી છે, પણ હજુ વિરોધ પક્ષના નેતા દ્વારા પણ એવું માનવામાં આવી રહ્યું છે કે આ લોન કરતાં કદાચ જો સીધા આ તમામ લોકોના ખાતામાં અમુક રકમ જમા કરવામાં આવે તો આ લોકોને તાત્કાલિક મદદ મળી શકે. કારણ કે જ્યારે લોનની વાત કરવામાં આવી રહી છે, ખૂબ સારી વાત છે, એક સારો પ્રયાસ કહી શકાય, પરંતુ આ લોન માટે પણ જે ગરીબ લોકો છે, મધ્યમ વર્ગના લોકો છે, આ લોકોએ બેંકના ધક્કા તો હજુ ખાવા જ રહ્યા. બીજી વસ્તુ કે કહેવામાં આવી રહ્યું છે કે ગેરંટી વગર લોન આપવામાં આવશે, તો વિરોધ પક્ષ દ્વારા એ પણ આશંકા જતાવવામાં આવી રહી છે કે ભૂતકાળમાં પણ આ રીતે ગેરંટી વગર લોન આપવાની વાત કરવામાં આવી હતી, પરંતુ આ વાત માત્ર કાગળ પર જ રહી હતી. જ્યારે આ વખતે જો આ વાત કાગળ પર ન રહેતા તેનો અમલ કરવામાં આવે તો જ આ જે જાહેરાત કરવામાં આવી છે તે સાર્થક થઈ શકે. બીજી અહીંયા વાત એ સામે આવી રહી છે કે જે અમુક લોકો છે કે જેમને કદાચ લખતા નથી આવડતું, જેમને વ્યક્ત કરતા નથી આવડતું, જેમને જે બેંકોના કાગળિયા છે એનાથી જ તેઓ ડરી જતા હોય છે આ લોકો, તો ખરેખર લોન લેવા માટે આ લોકોને કેટલી મહેનત કરવી પડશે? મતલબ કે જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે તેમને સીધી મદદ કઈ રીતે પહોંચાડી શકાય રાજ્ય સરકાર દ્વારા, એક મોટો સવાલ અત્યારે આવીને ઊભો છે. બીજી વાત અહીંયા એ પણ સામે આવી રહી છે કે જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એમાં જો સરકાર થોડે ઘણે અંશે વધારે કંઈક વિચારણા કરી શકે, દૂધ છે, ફળ ફરાદી છે, શાકભાજી છે, જે સીધો ટેક્સ લોકોને નડતો હોય છે, ધંધા રોજગાર માટે પણ પેટ્રોલનો ઉપયોગ થતો હોય છે, તો પેટ્રોલના ભાવ છે જે જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ છે તેને કદાચ કંટ્રોલમાં કરવામાં આવે, ઓછા કરવામાં આવે, સરકાર રાજ્ય સરકારનો ટેક્સ ઘટાડવામાં આવે તો કદાચ હજુ લોકો પાસે સીધી રાહત પહોંચાડી શકાય. આ વિશે વધુ વાત કરવા આપણી સાથે જોડાયેલા છે અમારા સંવાદદાતા મનોજ અગ્રવાલ જોડાયેલા છે. મનોજ, જાહેરાત કરવામાં આવી છે, નવી યોજના અમલમાં મૂકવામાં આવી છે, બહુ સારી વાત છે, પરંતુ વિરોધ પક્ષ દ્વારા પણ થોડી ઘણી અંશે તેમાં કદાચ સુધારા વધારા કરી શકાય તો વધારે લોકો સુધી આ લાભ પહોંચાડી શકાય એવું કહેવામાં આવી રહ્યું છે, આપ શું કહેશો? જી, જે રીતે મુખ્યમંત્રીશ્રીએ જે બેંકોની સંખ્યા ગણાવી હતી તેને પણ ધ્યાનમાં લેવા ખૂબ જ જરૂરી છે. જે ગણાવી હતી કે 220 છે તે કોઓપરેટિવ અર્બન બેન્કો છે અમદાવાદ ગુજરાતમાં સંખ્યા, અને તેની 1000 જેટલી બ્રાન્ચો છે. બીજી 1800 જેટલી છે તે કોર ડિસ્ટ્રિક્ટ બેંક છે, તેની 1400 બ્રાન્ચ છે, અને ક્રેડિટ સોસાયટીઓ જે અલગ અલગ જિલ્લાઓમાં ચાલી રહી છે તેની સંખ્યા પણ અલગ છે. તો કુલ 238 જેટલી બેન્કો અને 2400 જેટલી આ શાખાઓ છે. પરંતુ મુખ્યમંત્રીશ્રીની આજે જાહેરાતમાં એક વાત બાકી છે, તેમણે પણ કહ્યું કે આગામી દિવસોમાં તમામ વિગતો આપવામાં આવશે. જો કે 1 લાખની લોન માટે જે કેટેગરી શું રાખવામાં આવી છે તે હજુ નક્કી કરવામાં આવશે. જે આર્થિક જે રીતે અનામત હોય કે જે નબળા વર્ગો હોય, બીપીએલ કાર્ડ ધારકો હોય કે કોને મળશે તે આગામી દિવસોમાં તેઓ જરૂરથી જાહેરાત કરશે. પરંતુ એ વાત છે કે જ્યારે જ્યારે આ 1 લાખ રૂપિયાની લોન જે વ્યક્તિના હાથમાં જશે અને બાદમાં તેઓ બજારમાં ખરીદી કરવા જશે અને તમામ જે વટતંત્ર આખું વેગબનતું બનાવવાની યોજના છે, બજારમાં તેજી લાવવાની યોજના છે. પરંતુ સૌથી મહત્વનું છે કે 1 લાખની લોન જે કયા લોકો માટે આ જે કરવામાં આવી છે તે હજુ સુધી આ જે યોજનામાં જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ આશા છે કે 1-2 દિવસમાં આ તમામ પ્રકારની વિગતો છે તે લોકો સુધી પહોંચી જાય. બીજું જે રાશનનો તબક્કો પણ હજુ જે સ્થગિત કરવામાં આવ્યો છે તે પણ થોડા દિવસોમાં તેની પણ જાહેરાત થાય તેવી શક્યતા છે. બજાર છે ખુલી જશે આવતીકાલથી, અર્થતંત્ર પણ જેની પાસે પૈસા હશે, જેની પાસે રૂપિયા હશે તે જ ખરીદવા જશે. તેની કારણે સૌથી એ વાત છે કે જે ગરીબ વર્ગ, જે કચડાયેલો મધ્યમ વર્ગ, જે લોકો નોકરી ધંધા વગરના છે તેમના હાથમાં આ લોન આવે તે ખૂબ જ મહત્વનું છે. મનોજ, આભાર આપનો તમામ માહિતી બદલ. તો અત્યારે જે વાત સામે આવી રહી છે, ક્યાંક ને ક્યાંક ગઈકાલે જે 20 લાખ કરોડના રાહત પેકેજની વાત કરવામાં આવે કે પછી ગુજરાતની આ નવી યોજનાની વાત કરવામાં આવે, હજુ લોકો એ બરાબર સમજી નથી શકતા કે આ યોજના શું છે, કોને મળશે, કઈ રીતે તેનો લાભ મળશે, અથવા તો ગઈકાલે જે રાહત પેકેજ આપવામાં આવ્યું કયા કયા ઉદ્યોગોને મળશે, કઈ રીતે આપવામાં આવશે. આ દરેક વસ્તુઓ હજુ પીપીઈ કીટની અંદર આ રાહત આપવામાં આવી હોય એવું લાગી રહ્યું છે. કારણ કે જે રાહત પેકેજ છે તેને પણ જાણે કે પીપીઈ કીટ પહેરાવી દેવામાં આવી છે, કારણ કે લોકો તેને હજુ બરાબર સમજી જ નથી શકતા. આ વિશે વધુ વાત કરવા આપણી સાથે જોડાયેલા છે ગાંધીનગરથી અમારા સંવાદદાતા હિરેન રાવલ જોડાયેલા છે. હિરેન,
હજુ સ્પષ્ટીકરણ આ યોજના અંગે થોડે ઘણા અંશે સામે નથી આવી રહ્યું, મતલબ કે સામાન્ય લોકોની સમજણની થોડે ઘણા અંશે બહાર કહી શકાય, શું કહેશો આપ? જો આની અંદર શોરૂમ અને ગોડાઉન જેવી પરિસ્થિતિ અત્યારે હાલ દેખાઈ રહી છે, જે જાહેરાત કરવામાં આવી છે માત્ર ઉપરછલ્લી જે મોટી મોટી વાતો છે તે સરકાર દ્વારા કહેવામાં આવી છે, પરંતુ વાસ્તવિક રીતે એટલે કે જ્યારે લોન લેવા કોઈએ લોન લેવી હશે અથવા તો લોન લેવા જવું હશે તો કેવી રીતે લોન મળશે, કોને લોન મળશે, એના માટે શું પ્રોસેસ કરવી પડશે, શું એના સ્ટેપ હશે, એ કોઈ પણ પ્રકારની સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી, એટલે એની રાહ જોવી રહી એ સ્વાભાવિક પરિસ્થિતિ છે. કારણ કે માત્ર જે જાહેરાત કરવામાં આવી રાજ્ય સરકાર દ્વારા કે નાના જે લોકો છે, નાના વેપારીઓ છે, આ લોકોને લાભ મળશે, પણ એની અંદર પણ કઈ કેટેગરીનો સમાવેશ કરવામાં આવશે, કેટલી આવકવાળા લોકો છે અથવા તો કેટલું ટર્નઓવર આ લોકો ધ્યાનમાં રાખે છે, એ કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા સરકાર દ્વારા કરવામાં નથી આવી. માત્ર જે ઉપરછલ્લી બાબતો સરકાર દ્વારા કહેવામાં આવી છે તે અંતર્ગત 1 લાખ રૂપિયાની લોન, વાર્ષિક 2% વ્યાજ જે લોન લેનાર વ્યક્તિ છે તેને ભરવાનું રહેશે, 6% સરકાર ભોગવશે, પણ મૂળ જે મનોજભાઈએ પણ કીધું તે પ્રકારે માત્ર આ જે શોરૂમ છે શોરૂમની અંદરથી દેખાય છે, પણ ગોડાઉન ની અંદર શું છે એ ખબર નથી. આગામી સમયમાં ખ્યાલ આવશે. હિરેન, આભાર આપનો તમારી તમામ માહિતી બદલ.